અને એક મહત્વના સમાચાર જેમાં સીએમ રૂપાણી અમદાવાદની મુલાકાતે હાલ પહોંચી ગયા છે અને તેઓ મેટ્રો ટ્રેનના કોચના નિરીક્ષણ કરવા માટે તેઓ અત્યારે પહોંચી ગયા છે. તો મેટ્રો ટ્રેનની મુલાકાતે તેઓ પહોંચી ગયા છે અને નિરીક્ષણ કરવાનો તેમનો આજનો આ કાર્યક્રમ છે. હાલ તેઓ જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો રિવરફ્રન્ટથી સીધા દ્રશ્યો કે તેઓ હાલ પહોંચી ગયા છે અને હવે તેઓ મેટ્રો ટ્રેનના જે પ્રોજેક્ટ છે તેના અંગે સમીક્ષા કરશે અને તેના કોચનું પણ તેઓ નિરીક્ષણ કરશે. આ જે જગ્યા છે તે ઇન્કમટેક્સ પાછળ રિવરફ્રન્ટના આ દ્રશ્યો છે જે આપ સીધા જોઈ શકો છો ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ. તેઓ મેટ્રો ટ્રેનની મુલાકાત લેશે, આ ઉપરાંત તેના કોચનું નિરીક્ષણ કરશે. તો હાલ તેઓ પહોંચી ચૂક્યા છે અને થોડી જ ક્ષણોમાં તેઓનો જે આ કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવશે. ખાસ કરીને અત્યારે જે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ છે તે અમદાવાદવાસીઓ માટે ખૂબ જ મોટો કહી શકાય એવો પ્રોજેક્ટ છે અને ખૂબ જ મોટા પાયા પર જોરશોરથી કામગીરી અહીંયા ચાલી રહી છે. ત્યારે ઝી 24 કલાક પર સૌથી પહેલા દ્રશ્યો આપ નિહાળી શકો છો કે જેમાં આજે સીએમ રૂપાણી અમદાવાદની મુલાકાતે પહોંચી ચૂક્યા છે રિવરફ્રન્ટ ઉપર. આ દ્રશ્યો જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ છે, ઘણા બધા બાળકો છે જે તેમનું સ્વાગત કરવા માટે ત્યાં ઉપસ્થિત છે. અર્પણ કાયદા વાલા આ વિષય પર વાતચીત કરવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે અર્પણ, અત્યારે સીએમ રૂપાણી મેટ્રો ટ્રેનના જે કોચનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે, શું પરિસ્થિતિ છે ત્યાં? જે એક પ્રમાણેની ગણતરી હતી, મુખ્ય પ્રધાન જે 10 વાગ્યાનો નિયત સમય હતો તેના કરતા થોડા મોડા પહોંચ્યા છે અને આવતાની સાથે જ તેમને જે આ ડેમો કોચ ખાસ દક્ષિણ કોરિયાથી લાવવામાં આવ્યો છે તેનું અનાવરણ કર્યું છે. અનાવરણની જે આખી વિધિ છે તેનામાં જે ખાસ અન્ય એક શાળામાંથી બાળકો બોલાવવામાં આવ્યા છે મુખ બધી, તેમને સાથે લઈને મુખ્યપ્રધાન હાલ કોચનું નિરીક્ષણ કરી રહ્યા છે. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ મેટ્રોનો જે એક ડેમો કોચ છે કે જે આગામી સમયમાં અમદાવાદના જે રૂટ છે મેટ્રોનો તેના પર શહેરીજનો તેનો ઉપયોગ કરી શકશે. એટલે સમગ્ર શહેરીજનોમાં આ મેટ્રો પ્રોજેક્ટને લઈને, મેટ્રો ટ્રેનને લઈને અનેક પ્રકારની ઉત્સુકતા જોવા મળે છે. એટલે ધીમે ધીમે જે રીતે મેટ્રો પ્રોજેક્ટ તેના કાર્યરત થવા તરફ આગળ વધી રહ્યો છે તે અંતર્ગતનું આ એક વધુ એક પગલું છે. જાન્યુઆરી 2019માં જે 7 કિલોમીટરનો રૂટ છે તેના ઉપર મેટ્રો ટ્રેન દોડતી થશે તેવી જાહેરાત કેટલાક સમય પહેલા મુખ્યપ્રધાને કરી હતી જ્યારે તેઓ સરસપુરમાં મેટ્રોનું પ્રોજેક્ટનું અંડરગ્રાઉન્ડનું જે વર્ક જોવા માટે ત્યાં પહોંચ્યા હતા. એટલે હાલમાં જ્યારે મુખ્યપ્રધાન અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છે તે બાદ તેઓ મીડિયા સાથે વાતચીત કરશે અને આ કામગીરી વધુમાં વધુ ઝડપથી આગળ વધે તે પ્રમાણેની જે અધિકારીઓ છે તેમને તાકીદ કરશે. જી બિલકુલ, અને ખાસ કરીને અન્ય મોટા માથાઓની જો વાત કરીએ તો સીએમ રૂપાણીની સાથે અન્ય કોણ મોટા માથા ઉપસ્થિત છે? મુખ્યપ્રધાન હોય એટલે પ્રોટોકોલના ભાગ રૂપે શહેરના જે મેયર છે, મ્યુનિસિપલ કમિશનર છે, જિલ્લા કલેક્ટર છે તે સહિત અમદાવાદના જે ભાજપના નેતાઓ છે તે હાલમાં હાજર છે. એટલે કે ભાજપના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પછી તે સાંસદ હોય, ધારાસભ્યો હોય કે પછી કોર્પોરેટર હોય, આ તમામ હાલ કોઈ હાજર છે ગણતરીની સંખ્યામાં. જી, અને ખાસ કરીને કેટલા સમય સુધી આ જે નિરીક્ષણનો કાર્યક્રમ છે તે ચાલે તેવું લાગે છે? નુપુર, હાલમાં મુખ્યપ્રધાન હજી પણ કોચની અંદર છે અને જે બાળકો છે તેમની સાથે કેટલોક સમય કોચની અંદર ગાળી રહ્યા છે. તે બાદ એક નાનકડો તેમનો સંબોધનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જ્યાં તેઓ મીડિયા સાથે વાતચીત કરશે. હાલમાં મુખ્યપ્રધાન હવે મેટ્રો કોચની બહાર તરફ આવી રહ્યા છે અને તે બાદ જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે ત્યાં તેઓ ઉપસ્થિત લોકોને નાનકડું સંબોધન કરશે અને મીડિયા સાથે વાતચીત કરશે. જી બિલકુલ, અને અન્ય કોઈ ખાસ આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યા છે? લોકો ફક્ત અનાવરણનો કાર્યક્રમ હતો એટલે બીજા કોઈ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી, પરંતુ એટલું છે કે આ જે કોચ છે તે કાયમી રૂપે અહીંયા રાખવામાં આવશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એક વિશાળ કહી શકાય કે ડિસ્પ્લે સેન્ટર, ડિસ્પ્લેનું સ્ટેજ આખું બનાવવામાં આવ્યું છે અત્યંત પાકું અને તેની આજુબાજુ ફેન્સિંગ કરવામાં આવ્યું છે. આજે આ અનાવરણ વિધિ પૂર્ણ થાય તે બાદ શહેરીજનો સવારથી લઈને રાત સુધી આ કોચને અહીંયા નિહાળી શકશે તેના ફોટો. જ્યારે પણ આપ અમારી સાથે જોડાયેલા રહેજો, સતત અપડેટ આપ તરફથી મેળવતા રહીશું. તો હાલ સીએમ રૂપાણી એ કોચનું નિરીક્ષણ કરવા માટે રિવરફ્રન્ટ ઉપર પહોંચી ગયા છે અને તેમણે ખાસ કરીને અનાવરણનો જે કાર્યક્રમ છે તેને હવે જોવાનું રહેશે. ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યા છે મુસાફરોની સલામતી, મુસાફરોની જે કમ્ફર્ટ હોય તે પ્રકારના તમામ ધ્યાન રાખવામાં આવ્યા છે. હાલ આ એક જે આખી ટ્રેન હોય છે તેનો ત્રીજા ભાગનો હિસ્સો છે, એટલે ફક્ત 22 મીટરનો હિસ્સો છે. ટોટલ 66 થી 67 મીટરની એક આખી ટ્રેન થાય છે તેનો એક આ કોચ પ્રતિકાત્મક રૂપે અહીંયા મૂકવામાં આવ્યો છે. જ્યારે શહેરના જે રૂટ બની રહ્યો છે મેટ્રોનો તેના પર આ કોચ ફરતો જોવા મળશે, લોકો તેનામાં બેસીને મેટ્રોની
સવારી માણી શકશે તેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગત મહિને જયારે મુખ્યપ્રધાન સરસપુર પહોંચ્યા હતા, અંડરગ્રાઉન્ડ જે રેલવે સ્ટેશન મેટ્રોનું બની રહ્યું છે તેની મુલાકાત લેવા ગયા, ત્યારે જે દ્રશ્યો મીડિયા દ્વારા લોકોની સામે આવ્યા હતા તો તે પણ લોકો માટે એક આશ્ચર્યનું સમગ્ર દ્રશ્યો હતા. કારણ કે કોઈએ કલ્પના નથી કરી કે જમીનથી 75 ફૂટ નીચે આ પ્રકારે શહેરમાં કામકાજ ચાલી રહ્યું છે અને આટલી હદે કામકાજ થઈ ચૂક્યું છે. જયારે મીડિયાએ આ અહેવાલ દર્શાવ્યો ત્યારે લોકોમાં એક અલગ જ પ્રકારની ઉત્સુકતા હતી. હાલ મુખ્યપ્રધાન પહોંચનું નિરીક્ષણ કરી, અનાવરણ કરી અને મુખ્ય જે સ્ટેજ છે ત્યાં તરફ આગળ વધી રહ્યા છે અને હવે તેઓ મીડિયા સાથે વાતચીત કરશે. સાથે જોડાયેલા રહેશો. તો અત્યારે જે સીએમ રૂપાણી છે તેઓ કોચની અંદર થોડોક સમય તેમણે વિતાવ્યો, ખાસ કરીને જે મૂકબધિર બાળકો છે તેમના દ્વારા પણ, એક શાળાના બાળકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમની સાથે શહેરના મેયર પણ ઉપસ્થિત છે અને તેઓ કોચમાંથી હવે તેઓ બહાર નીકળી ચૂક્યા છે. અનાવરણનો કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે તેઓ કોચમાંથી બહાર નીકળશે અને મીડિયા સાથે સંબોધન કરશે. આ સાથે આગામી દિવસોમાં આ જે પ્રોજેક્ટ છે તેને કેવી રીતે આગળ વધારવો, કેટલી ઝડપથી આગળ વધારવો તે વિશે પણ તેઓ વાતચીત કરશે અને ખાસ કરીને લોકો જે છે, સામાન્ય પ્રજા છે, તે આ મેટ્રો પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે સૌ પ્રથમ વખત આટલો મોટો પ્રોજેક્ટ અમદાવાદમાં થવા જઈ રહ્યો છે ત્યારે પ્રજાજનો આ પ્રોજેક્ટથી ભારે ઉત્સાહિત છે, લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. ખાસ કરીને થોડી જ ક્ષણોમાં સીએમ રૂપાણી એ મીડિયા સમક્ષ આ અંગે વાતચીત શરૂ કરશે. આ ઉપરાંત જોવાનું એ રહેશે કે અત્યારે જે કોચ છે તે સમગ્ર મેટ્રો ટ્રેનનો એક તૃતીયાંશ ભાગ કહી શકાય તેટલો જ ભાગ અહીંયા કોચ તરીકે રાખ્યો છે અને શહેરના રૂટ ઉપર આ જે કોચ છે તે પ્રવાસ કરશે. કયા કયા માર્ગ ઉપર જશે, કેવી રીતના, કયા કયા ટેકનિકલ પોઈન્ટ તેમાં ધ્યાન રાખવામાં આવે તે સર્વાંગે અહીંયા નિરીક્ષણ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે સૌ પ્રથમ વખત જ્યારે શહેરના માર્ગો પર આ ટ્રેન આગળ વધશે ત્યારે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો તેને કરવો પડશે અને ખાસ કરીને તેને ચલાવવા માટે આ ઉપરાંત અન્ય જે ટેકનિકલ પોઈન્ટ છે તેનું પણ અહીંયા નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ સીએમ રૂપાણીની એ પ્રકારની કામગીરી રહેશે કે વહેલમ વહેલી તકે શહેરીજનો માટે, પ્રજાજનો માટે આ જે પ્રોજેક્ટ છે, આ જે ટ્રેન છે તે ખુલ્લી મૂકવામાં આવે. તો દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો કે થોડી જ ક્ષણોમાં સીએમ રૂપાણી મીડિયા સાથે વાતચીત શરૂ કરશે. આ સાથે જ શહેરના અગ્રગણી તેમની સાથે ઉપસ્થિત છે, ખાસ કરીને શહેરના મેયર વિજય પટેલ તેમની સાથે ઉપસ્થિત છે.